ગામ નજીક અજાણ્યા શખ્સો દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. અજાણ્યા શખ્સોએ સ્વિફ્ટ કાર લઈ જઈ રહેલા આધેડ પર અંગત અદાવતમાં ફાયરિંગ કરી તેઓ ત્યાંથી ફરાર થયા હતા. સુરેન્દ્રનગરમાં ફાયરિંગની 15 દિવસમાં આ ચોથી ઘટના બની છે. ફાયરિંગ ગેરકાયદે હથિયાર દ્વારા કરવામાં આવ્યું હતું. ફાયરિંગ થયાની જાણ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ભાવેશ પ્રજાપતિ વધુ માહિતી આપી રહ્યા છે. ભાવેશ, આ સમગ્ર ઘટનાને લઈને શું વધુ વિગતો? ચોક્કસ, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે દિવસે ને દિવસે કથળતી જાય છે. વારંવાર ફાયરિંગના બનાવો છે બની રહ્યા છે, જેમાં વધુ એક વઢવાણના કોઠારિયા નજીક ફાયરિંગની ઘટના છે સામે આવી હતી. શિફ્ટ કાર લઈ જઈ રહેલા એક શખ્સ ઉપર આડેધડ છે એ 4 રાઉન્ડ ફાયરિંગ છે કરી અને અજાણ્યા શખ્સો છે ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા તે LCB તેમજ સ્થાનિક પોલીસ તે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરિંગ કરનાર કોણ છે, કયા કારણસર ફાયરિંગ છે કરવામાં આવ્યું છે એની હાલ પોલીસ છે તપાસ કરી રહી છે. જે આ શખ્સો ફાયરિંગ કરીને ફરાર થયા છે CCTVના આધારે એમની તપાસ છે એ પણ હાથ ધરવામાં આવી રહી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ સુરતમાં